हेलो स्टूडेंट, लास्ट में आपणे वेरिएबल विषे जोयुं केवा केवा प्रकारना वेरिएबल आपणे मान्य राखी सकी, केवा प्रकारना वेरिएबल आपणे न लई सकी, बराबर। हवे एना पछीनो टॉपिक छे लिटरल। एमां फर्स्ट कीधुं छे लिटरल एटले शुं? अचळ किंमत माटे वापरवामां आवतुं नाम लिटरल तरीके ओळखवामां आवे छे। शुं कीधुं छे? अचळ किंमत माटे जे वापरवामां आवे छे एने आपणे लिटरल कहेशुं। हवे आपणे कीधुं छे जावामां संख्या, अक्षर, स्ट्रिंग अने बुलियन किंमतो माटे अलग अलग प्रकारना लिटरल होय छे। एनो मतलब कि संख्या माटे अलग लिटरल छे, अक्षर माटे अलग लिटरल छे, स्ट्रिंग माटे अलग छे अने बुलियन माटे पण अलग छे। वन बाय वन बधा विषे आपणे डीपली डिस्कशन करीशुं। फर्स्ट छे न्यूमेरिक लिटरल। तो फर्स्ट ऑफ ऑल न्यूमेरिकल लिटरल नी अंदर शुं आवशे? तो कि पूर्णांक अने अपूर्णांक संख्याओ जणावा माटे न्यूमेरिक लिटरल वपराय छे। ज्यारे मारे पॉइंट वाळी अने पॉइंट वगरनी वेल्यू ज्यारे डिस्प्ले करवी होय त्यारे क्या लिटरलनो आपणे उपयोग करशुं? न्यूमेरिक लिटरल। ओके, जो उदाहरण आपूं छे 157 छे, 17.42 छे, आ जे वेल्यू छे ई पूर्णांक छे, आ वेल्यू छे ई अपूर्णांक छे। ओके, न्यूमेरिक लिटरल। हवे एना पछीनुं छे ई इंटीजर लिटरल छे। ए लिटरल छे जे पूर्ण संख्या छे जावामां दशांश, अष्टांकी, षोडंकी अने यूनिकोड इंटीजर लिटरल छे। चल हवे इंटीजर लिटरल एटले शुं? के जेमां तमारे पूर्णांक ज वेल्यू लेवानी छे, एटले के पूर्ण, बराबर। जेमां तमने अष्टंकी आपी छे, दशांश आपी छे, षोडंकी आपी छे अने यूनिकोड लिटरल पण आप्या छे, बराबर। सामान्य पूर्णांक संख्याओ जेम के 4, 157, 17, 77, 7 अने -32 ए तेना कद प्रमाणे बाइट, सोड अथवा इंटीजर डेसिमल इंटीजर लिटरल छे। विद्यार्थी मित्रों, आपणे बाइट, सोड, इंटीजर ई बधी आपणी डेटा टाइप छे। इंटीजर करता मोटा डेसिमल इंटीजर लिटरल आपोआप लॉन्ग प्रकारना बनी जाए छे। आपणे नानी संख्याने संख्यानी पाछळ एल अथवा तो वन लखीने लॉन्ग बनावी शकाय छे। हवे तो के डेटा टाइप शुं छे ए आगळ आवशे त्यारे विद्यार्थी मित्रों हुं तमने डीपली समझावीश। ओके, ऋण पूर्णांक संख्याओ अगर ऋण चिन्ह लखवामां, कोई पण आपणे कहीए ने -વાળી સંખ્યા, બરાબર, એની ઋણ સંખ્યા હોય એની આગળ આપણે કેવો સિમ્બોલ કરશું? આ ચિહ્નનો। હવે અષ્ટંકી વિશે સમજાવ્યું છે। અષ્ટંકી સંખ્યા એટલે તો કે 0 to 7, આઠ સંખ્યા થઈ ગઈ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 7। ઓકે, એટલે એને અષ્ટંકી કહેવામાં આવે છે। જાવામાં ન્યુમેરિક લિટરલ આગળ 0 લખવાથી તે સંખ્યા અષ્ટંકી ગણવામાં આવે છે, બરાબર। જાવામાં કોઈ પણ સંખ્યા હોય એની આગળ 0 લખી દેશો તો એ સંખ્યા કેવી થઈ જશે? અષ્ટંકી। જો અહીં એક્ઝામ્પલ આપ્યું છે 0.42, બરાબર, એ અષ્ટંકી પૂર્ણ અપૂર્ણાંક સંખ્યા છે પણ દશાંશ કિંમત માટે 37, બરાબર। હવે એવી ષોળંકી, અષ્ટંકીમાં આઠ સંખ્યાનો ઉપયોગ થાય 0 to 7, જ્યારે ષોળંકીમાં તો કે 16 અંકનો ઉપયોગ થાય। તો કે કઈ રીતે? 0 થી 9 એટલે 10 અંક ઈ અને એ થી એફ એટલે 6 અક્ષર ઈ, 10 ને 6 16 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો। 16 અંકી એટલે 0 થી 9 એટલે 10 અંક ઈ અને એ થી એફ એટલે 6 અંક ઈ। ઓકે, આ સંદર્ભમાં કેપિટલ અક્ષર કે નાના અક્ષર અદલબદલ કરી શકાય છે। અક્ષર એ થી એફ અનુક્રમે 10 થી 15 સંખ્યા રજૂ કરે છે, બરાબર। અહીંયા એ એટલે 10, 11, 12, બરાબર, 13, 14 અને 15, ક્લિયર। અહીંયા 9 સુધી અંકો આવશે, 10 થી આપણે એ આવી જશે, એફ સુધી 15। જાવામાં 16 અંકી લિટરલ લખવા માટે સંખ્યાની શરૂઆત 0x અથવા તો કેપિટલ x થી થાય છે, સ્મોલ x અને કેપિટલ 0x અને
સોળંકી લિટરલ ના ઉદાહરણ 0x45 અથવા તો 0xFF7A. ઓકે, આ આપણું 0 to 9 નું એક્ઝામ્પલ આપ્યું. અહીંયા આપણે આ એક્ઝામ્પલ આપ્યું. કેરેક્ટર લિટરલમાં સોળંકી સંખ્યા પણ મનસ્વી યુનિકોડ અક્ષર રજૂ કરવા વપરાય છે. બરાબર, હવે યુનિકોડની વાત આવી. યુનિકોડમાં /u પછી 4 સોળંકી અંક વડે બનેલો છે. /u પછી 4 અક્ષર લખેલા હોય એ 16 અંકના. બરાબર, જો એક્ઝામ્પલ આપ્યું છે /u 00 E 9. બરાબર, E અને 9 ચાર અક્ષર થઈ ગયા. બરાબર, યુનિકોડ અક્ષરને આપણે કેનાથી ઓળખું, આ E, એનો સ્વરભાર કયો છે? તો કે E. હવે છે રિયલ નંબર. રિયલ નંબરને ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ફ્લોટિંગ પોઈન્ટ એટલે પોઈન્ટ વાળી વેલ્યુ. આ સંખ્યા બે પ્રકારની સંકેતલિપિ વડે લખી શકાય, પ્રમાણભૂત અને વૈજ્ઞાનિક. હવે પ્રમાણભૂત સંકેતલિપિમાં પૂર્ણાંક ભાગ અને અપૂર્ણાંક ભાગને દશાંશ ચિહ્નથી અલગ પાડવામાં આવે છે. એટલે આપણે જે ઓલું પોઈન્ટ કહીએ ને, ડોટ કહીએ ને, હા તે. દેખો એક્ઝામ્પલ આપ્યું છે 12.37. તો આ ક્યુ લિટરલ છે? તો કે રિયલ નંબર અથવા તો ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ. એને અલગ પાડવા માટે કયો સિમ્બોલ વિદ્યાર્થી મિત્રો યુઝ થશે? તો કે આપણે જે પોઈન્ટ બોલી છીએ અથવા તો દશાંશ ચિહ્ન. બુલિયન લિટરલ. બુલિયન પ્રકાર માટે સ્પષ્ટ રીતે બે જ પ્રકારના લિટરલ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો. તો કે ક્યાં ક્યાં? તો કે ટ્રુ અને ફોલ્સ. આપણે જેમ યસ નો કહીએ છીએ ને, એ રીતે ટ્રુ અને ફોલ્સ. આ લિટરલ અવતરણ વિના ટાઈપ કરવામાં આવે છે. તે ચલ નથી પણ કિંમત છે. ચલ નથી. આપણે વિદ્યાર્થી મિત્રો ચલ એટલે શું આગળ આપણે જોઈએ. બરાબર, તે ચલ નથી પણ શું છે? તે કિંમત છે. બુલિયન કિંમતો મોટે ભાગે શરતી પદાવલીઓમાં જોવા મળે છે. જો શું કીધું છે, જ્યાં આપણે શરતવાળી કોઈ પણ પ્રકારની કન્ડિશન મૂકવાની હોય ત્યાં આપણે ક્યુ લિટરલ યુઝ કરશું? તો કે બુલિયન. સી ભાષામાં 0 ને ફોલ્સ તરીકે અને બિન શૂન્ય કિંમતને ટ્રુ તરીકે ગણવામાં આવે છે. જો શું કીધું છે, 0 છે એટલે તો કે શું થશે? ફોલ્સ. અને બિન શૂન્ય એટલે કે શૂન્ય ન હોય એવી કિંમત. બરાબર, ત્યારે આપણે શું કહેશું? ટ્રુ. જાવામાં ટ્રુ અને ફોલ્સ લિટરલ કોઈ આંકડાકીય કિંમત સાથે સંકળાયેલા છે. ઓકે, ટ્રુ અને ફોલ્સ કેની સાથે સંકળાયેલા છે? તો કે આંકડાકીય લિટરલ સાથે, જેમાં ટ્રુ અને ફોલ્સનો ઉપયોગ થશે. હવે છે કેરેક્ટર લિટરલ. ઓકે, યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, કેરેક્ટર લિટરલને એક અવતરણ ચિહ્ન વચ્ચે લખવામાં આવે છે, જે આપણે ઇંગ્લિશમાં સિંગલ ઇન્વર્ટેડ કોમા કહી છે. બરાબર, જો એક્ઝામ્પલ આપેલો છે છે એ પછી આલ્ફાબેટ્સ હોય તો ભલે, કોઈ સિમ્બોલ હોય તો ભલે, અને કોઈ સંખ્યા હોય તો ભલે, એને કે નંબર હોય તો ભલે, એને હંમેશા સિંગલ ઇન્વર્ટેડ કોમામાં દર્શાવવામાં આવશે. બરાબર, હવે તો કે જાવામાં અમુક પ્રકારના એવા વિશિષ્ટ અક્ષરો છે, લિટરલ છે, બરાબર, જેને મારે મૂકવા હોય. બરાબર, તો એના માટેનું આખું કોષ્ટકની યાદી આપી છે વિદ્યાર્થી મિત્રો, જો છે. કોઈ મારે નવી લાઈન મૂકવી હોય તો /n ટેબ છોડે, કેમ કે ખબર જ છે જાવા ઓટોમેટિક પ્રોગ્રામમાં કાંઈ વસ્તુ લેશે નહીં. બરાબર, ત્યારે આ બધી વસ્તુનો ઉપયોગ થશે. બેક સ્પેસ મૂકી હોય તો મારે આ સિમ્બોલ યુઝ કરવાનો. ક્લિયર? સિંગલ કોટેશન, ડબલ કોટેશન. ઓકે, ચલો